એચબીએન ન્યૂઝના અહેવાલની અસર. અગાઉ એચબીએન ન્યૂઝ ચેનલે પાલનપુર સિદ્ધપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓનો પ્રસારિત કર્યો હતો અહેવાલ. લ્યો બોલો, છાપી નજીક હાઈવે પર ખાડાઓમાં ડામરની જગ્યાએ બ્લોક ફિટ કરાયા. ટ્રાફિક થતું રહ્યું. કોન્ટ્રાક્ટરના કારીગરો શોભાના ગાંઠિયા સમાન ઉભા રહ્યા. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠામાં મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે પાલનપુરથી મહેસાણા સુધી મસમોટા ખાડા નજરે જોવા મળે છે. ત્યારે અવારનવાર વાહન ચાલકો આ ખાડાઓથી કંટાળીને પોતાની ગાડીના સ્પેર પાર્ટ પણ વગાડી રહ્યા છે. તો પણ કોન્ટ્રાક્ટરોને જાણે કોઈનો ડર ન હોય એમ પોતાની ઈચ્છા થાય એમ મન ફાવે ત્યાં ખાડા પૂરતા હોય છે. ત્યારે છાપી નજીક છેલ્લા ઘણા સમયથી છાપીથી પાલનપુર જવાના માર્ગ ઉપર મસમોટો ખાડો નજરે જોવા મળે છે. ત્યારે કોન્ટ્રાક્ટરોને જાણે કંઈ દેખાતું ન હોય એમ પોતાના પેટનું મિનરલ પાણી પણ હલતું નથી. ત્યારે આજે કોન્ટ્રાક્ટરના કારીગરો અને હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર ડામરનું કામ કરવાનું હોય ત્યારે પેવર બ્લોક નાખીને સંતોષ માની રહ્યા છે. બીજી બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ જાણે કોઈનો ડર ન હોય એમ આરામથી ઉભેલા દેખાઈ રહ્યા છે. આ બાબતે કોન્ટ્રાક્ટર દેવેન્દ્રભાઈનો મોબાઈલથી સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે રોડની કામગીરી ચાલુ છે, અમારા માણસો ખાડા પૂરી રહ્યા છે અને પેવર બ્લોક પણ અંદર નાખી રહ્યા છે. અગાઉ એચબીએન ન્યૂઝ ચેનલે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ હવે ઊંઘતું તંત્ર સફાળું જાગી અને દેખાવ ખાતરના થૂંકના સાંધા કરી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આ હાઈવેના ખાડા સુવ્યવસ્થિત પૂરાશે કે પછી આવા થીગડાવાળા બિસ્માર હાલતમાં પડ્યા રહેશે. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી.